हेलो फ्रेंड्स, लास्ट लेक्चर में आपणे एसआई एकम पद्धतिनी भौतिक राशि विषय भण्या था, राइट। मूलभूत भौतिक राशि सात, तेना एकमो अने संज्ञा विषय, राइट। आज आपणे बात करीशुं एसआई एकम पद्धतिनी पूरक भौतिक राशि अने पूरक एकम। हवे एसआई एकम पद्धतिनी पूरक भौतिक राशि कई छे? तो पूरक भौतिक राशि छे एक समतल कोण अने बीजी छे घन कोण, राइट। तो पहलो पॉइंट एसआई एकम पद्धतिनी पूरक भौतिक राशि एक समतल कोण अने बे घन कोण छे, राइट। तो एक मार्क नो क्वेश्चन कि पूरक भौतिक राशि कई कई छे? तो समतल कोण अने बीजी घन कोण, राइट। नेक्स्ट, तो आ वात करी पूरक भौतिक राशि। हवे वात करीए पूरक एकम। पूरक एकम एटले शुं? तो इजीली आपणे मूलभूत एकम शुं कहेता था? तो मूलभूत भौतिक राशिना एकमोने मूलभूत एकम कहे छे। तो सेम पूरक एकम एटले शुं? तो पूरक भौतिक राशिना एकमोने पूरक एकमो कहे छे, राइट। तो पूरक भौतिक राशिना एकमोने पूरक एकमो कहे छे, राइट। तो पूरक एकम एटले शुं? तो पूरक भौतिक राशिना एकम ने शुं कहीशुं? पूरक एकमो कहे छे, राइट। तो आ आपणे वात करी कोना विशे? पूरक एकम। हवे पूरक एकम कया छे? तो पूरक एकमो एटले के पूरक भौतिक राशिनो एकम। तो जे आ समतल कोण छे ए समतल कोणनो एकम छे रेडियन, अने आ जे घनकोण छे ए घनकोणनो एकम छे स्टी रेडियन। એટલે કે પૂરક એકમો કયા કયા? તો રેડિયન અને સ્ટી રેડિયન, રાઈટ। ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે કે પૂરક ભૌતિક રાશિ કઈ અને પૂરક એકમો કયા। તો પૂરક ભૌતિક રાશિ સમતલ કોણ અને ઘન કોણ, અને પૂરક એકમો કયા? રેડિયન અને સ્ટી રેડિયન, રાઈટ। અને એમાં સમતલ કોણ જે છે એનો એકમ રેડિયન અને ઘન કોણનો એકમ સ્ટી રેડિયન, રાઈટ। તો પૂરક એકમો કયા કયા? રેડિયન અને સ્ટી રેડિયન પૂરક એકમો છે, રાઈટ। કે રેડિયન અને સ્ટી રેડિયન પૂરક એકમ, બટ સમતલ કોણનો એકમ? રેડિયન, અને ઘન કોણનો? સ્ટી રેડિયન, રાઈટ। તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી। ફરી એક વાર કે પૂરક ભૌતિક રાશિ કઈ? સમતલ કોણ અને ઘન કોણ। પૂરક ભૌતિક રાશિના એકમોને શું કહેવાય? પૂરક એકમ। કયા કયા? તો સમતલ કોણ નો એકમ રેડિયન, ઘનકોણ નો એકમ સ્ટી રેડિયન। તો પૂરક એકમો કયા? તો રેડિયન અને સ્ટી રેડિયન પૂરક એકમો છે, રાઈટ। તો આ વાત થઈ એસક્યુ ની। હવે આપણે ડિટેલમાં વાત કરીએ સમતલ કોણ, રાઈટ। તો હવે સમતલ કોણ એટલે શું? તો હવે આપણે જ્યારે કોઈ વર્તુળ દોરીએ એ વર્તુળ કોઈ ચોક્કસ ત્રિજ્યાનું હોય, રાઈટ। તો સપોઝ હું તમને એવું કહું કે મને 5 સેન્ટીમીટરની ત્રિજ્યાનું વર્તુળ દોરી આપો, તો તમે પરિકરની મદદથી અને ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટરની ત્રિજ્યાનું વર્તુળ દોરશો, રાઈટ। તો તમે જે વર્તુળ દોરો છો
એની આ રીતની પરિસ્થિતિ થાય છે કે સપોઝ 5 સેન્ટીમીટર ની ત્રિજ્યા નું તમે વર્તુળ દોર્યું, આવું કઈક વર્તુળ તૈયાર થાય છે, રાઈટ? હવે આ જે છે આ થયું વર્તુળ નું કેન્દ્ર. હવે આપણે જયારે ચાપ મારવાની વાત કરીએ કે સપોઝ હું તમને એવું કહું 5 સેન્ટીમીટર ની ત્રિજ્યા નો ચાપ દોરો, તો આ જે ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર ની છે, એટલે આ જે ભાગ છે આ, તો આ શું થયું? તો આને આપણે કહીએ ત્રિજ્યા, એટલે કે આ. હવે 5 સેન્ટીમીટર ની ત્રિજ્યા નો ચાપ, તો તમે આ રીતના આ જ લાઈન ને આ રીતના ડ્રો કરશો, ચાપ તૈયાર થઈ ગયો આ 5 સેન્ટીમીટર ત્રિજ્યા. તો સપોઝ આને કહી દઉં એ અને આને કહી દઉં બી, તો આ શું થઈ ગયો? તો ચાપ, અથવા તો આવું લખી શકો ચાપ એ બી. તો આ જે ચાપ છે એ કેન્દ્ર સાથે જે ખૂણો આંતરે, આ જે ખૂણો બને, રાઈટ, આ ખૂણો સપોઝ આને હું કહી દઉં થીટા, તો આ સમતલ કોણ શું છે? થીટા. ફરી એક વાર કે તમને હું 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું કહું, તમે આ રીતના વર્તુળ તૈયાર કરી દેશો, તો આ વચ્ચે જે છે કેન્દ્ર, હું તમને એવું કહું મને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરી આપો, તો તમે પરિકર લઈ આ રીતના ચાપ ડ્રો કરશો. તો સપોઝ હું આને એ બી નામ આપી દઉં, તો આ જે ચાપ એ બી છે એ કેન્દ્ર સાથે જે ખૂણો આંતરે થીટા, એ જ શું છે? સમતલ કોણ, રાઈટ? તો વ્યાખ્યા કઈ રીતના આપી શકીએ? તો સમતલ કોણ ની વ્યાખ્યા આવી ગઈ છે કે ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે, રાઈટ? તો સમતલ કોણ એટલે શું? તો ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર. તો હવે આપણે લખી શકીએ માટે સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, રાઈટ? યા તો આવું પણ સમતલ કોણ ને આપણે શેના વડે દર્શાવ્યો છે? થીટા. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ કહો, તો ચાપ એ બી. આ રીતના ચાપ એ બી ભાગ્યા ત્રિજ્યા કેટલી? રાઈટ. તો સમતલ કોણ એટલે શું? તો ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર. તો સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સમતલ કોણ ને શેના વડે દર્શાવે છે? થીટા. તો બરાબર ચાપ એ બી ભાગ્યા ત્રિજ્યા એટલે આ, રાઈટ? હવે સમતલ કોણ નું એકમ શું છે? તો આપણને ખબર છે સમતલ કોણ નું એકમ રેડિયન. તો નેક્સ્ટ પોઈન્ટ શું થશે? તો સમતલ કોણ નું એકમ રેડિયન, એટલે કે સંજ્ઞા શું? આર એ ડી, રાઈટ? તો સમતલ કોણ નો એકમ શું થયો? તો સમતલ કોણ નો એકમ રેડિયન. લખાશે શું? આર એ ડી, રાઈટ? હવે સપોઝ મારે રેડિયન ને વ્યાખ્યાયિત કરવો છે, તો રેડિયન શું છે? ખૂણો જ, ખૂણાનો એકમ થયો, રાઈટ? સમતલ કોણ એટલે ખૂણો, અને ખૂણાનો એકમ શું લેવાનો છે? રેડિયન. તો સપોઝ હું તમને એવું કહું કે રેડિયન એટલે શું? તો આપણે જે ચાપ દોરીએ છીએ, ચાપ સેના જેટલો? તો ત્રિજ્યા જેટલો ચાપ થયો. તો આપણે એવું કહી શકીએ કે ત્રિજ્યા જેટલા ચાપે કેન્દ્ર સાથે આંતરેલા અથવા તો બનાવેલા ખૂણાને રેડિયન કહે છે, રાઈટ? તો આવું લખાય કે વર્તુળની ત્રિજ્યા જેટલા ચાપે કેન્દ્ર સાથે આંતરેલ કોણને એક રેડિયન કહે છે, રાઈટ? ફરી એક વાર, સમતલ કોણ એટલે? તો ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર. તો સમતલ કોણ બરાબર શું લખાશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. સમતલ કોણ એટલે થીટા, ચાપ એ બી ભાગ્યા ત્રિજ્યા એટલે આ. સમતલ કોણ નો એકમ શું? રેડિયન, સંજ્ઞા આર એ ડી. અને એક રેડિયન એટલે શું?
तो वर्तुळनी त्रिज्या जेटला चापे केन्द्र साथे आतरेला कोणने एक रेडियन कहे छे। राइट, तो आ आपणे जे वात करीए कोना माटे वात करी, समतल कोण। ए ज रीते हवे आपणे वात करीए घनकोण, जेने आपणे कहीशुं ओमेगा। तो घनकोणनी संज्ञा आपणे लईशुं ओमेगा, समतल कोणनी संज्ञा शुं हती थीटा। तो आपणे अहींया आगळ थीटा पण लखी शकीए कि समतल कोण थीटा। राइट, ना घनकोण एटले शुं? तो घनकोण समजावा माटे एक उदाहरण आपो कि आपणे जे कोईनी बर्थडे में जाइए तो जे कैप पहेरीए छे, राइट, कि आ रीतना कैप होय, आ रीते तमे आम हो नीचे आम वर्तू, राइट। हवे आ जे कैप छे एने हूँ आम ऊंधी करी दो आ रीतना, राइट, तो ऊपर आम गोड़ाकार पृष्ठ से, तो आ आखू जे गोड़ाकार पृष्ठ छे ऊपर ने ए अहिया गड़ केंद्र जे हसे ए केंद्र साथे अहिया जे खूणो बनावे ए खूणा ने आपणे शुं कहीशुं घनकोण। फरी एक वार के आपणी जे बर्थडे नी कैप आ रीतनी होय छे એને જો હું ઊંધી કરી દઉં આમ, તો અહીંયા આગળ ઉપર ગોળાકાર પૃષ્ઠ હોય છે અને આ જે ગોળાકાર પૃષ્ઠ છે એ નીચે આ રીતના દરેક ભાગમાં અહીં નીચે કેન્દ્ર સાથે કઈ ખૂણો બનાવે છે, એ ખૂણાને જ આપણે શું કહીશું ઘનકોણ। તો વ્યાખ્યાયિત કઈ રીતે કરાય? તો ઘનકોણ એટલે શું? તો ગોળાના પૃષ્ઠ क्षेत्रफळे केंद्र साथे आत्रेल कोणने घनकोण कहे छे। राइट, तो घनकोण एटले शुं? तो गोळाना पृष्ठ क्षेत्रफळे केंद्र साथे आत्रेल कोणने घनकोण कहे छे। सूत्र केवुं होय? तो सूत्र तमारे याद राखवानुं के घनकोण बराबर क्षेत्रफळ भाग्या त्रिज्यानो वर्ग। राइट, तो घनकोणनो सूत्र शुं छे? तो घनकोण बराबर क्षेत्रफळ भाग्या त्रिज्यानो वर्ग। एकम शुं छे? तो अहीं आपणे ऑलरेडी डिस्कस कर्युं घनकोणनो एकम स्टी रेडियन। तो घनकोणनो एकम स्टी रेडियन जेनी संज्ञा शू? तो एस आर छे। राइट, तो घनकोण नो एकम शू? तो घनकोण नो एकम स्टी रेडियन जेनी संज्ञा एस आर। बोलो क्लियर थई गयो आटलो के घनकोण बराबर क्षेत्रफळ भाग्या त्रिज्या नो वर्ग ने घनकोण नो एकम शू? स्टी रेडियन। હવે જેમ અહીંયા આગળ આપણે એક રેડિયનને વ્યાખ્યાયિત કર્યો, રાઈટ, એમ અહીંયા આગળ સ્ટી રેડિયનને વ્યાખ્યાયિત કરવો હોય તો શું? તો સ્ટી રેડિયન એટલે ઘનકોણનો એકમ, તો હું ત્રિજ્યા કેટલી લઈશ? એક। ક્ષેત્રફળ કેટલું? એક, રાઈટ। તો એક સ્ટી રેડિયન એટલે શું? તો આવું આપણે વ્યાખ્યાયિત કરીએ કે એક મીટર ત્રિજ્યાના ગોળાએ અથવા તો ગોળાના એક મીટર સ્ક્વેર ક્ષેત્રફળે કેન્દ્ર સાથે આત્રેલો કોણ ને શું કહીશું? એક સ્ટી રેડિયન। એટલે લખવું હોય તો એક મીટર ત્રિજ્યા ધરાવતા તથા એક મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ગોળા એ કેન્દ્ર સાથે આત્રેલ કોણને એક એસ આર એટલે કે એક સ્ટી રેડિયન કહે છે। રાઈટ, તો એક સ્ટી રેડિયન એટલે શું? તો ત્રિજ્યા આપણે એક મીટર, ક્ષેત્રફળ એક મીટર સ્ક્વેર લઈએ તો એક ભાગે આન્સર એક, તો એ જે કોણ છે એ કેટલો થશે? એક સ્ટી રેડિયન।
એટલે કે 1 મીટર ત્રિજ્યા ધરાવતા તથા 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ગોળાએ કેન્દ્ર સાથે આંતરેલ કોણને શું કહીશું? એક સ્ટેરેડિયન કહીએ છે. બોલો, ક્લિયર થઈ ગયું? આખું ઓકે. ના, હોમવર્કમાં શું? તો તમારા હોમવર્કમાં ક્વેશ્ચન રહેશે, અહીંયા ગણ લખું છું કે હોમવર્કમાં પહેલો ક્વેશ્ચન SI એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિ અને પૂરક એકમો જણાવો. રાઈટ, હવે આપણને ખબર જ છે પૂરક ભૌતિક રાશિ અને પૂરક એકમો. અને બીજો સમતલ કોણ અને ઘનકોણ સમજાવો. રાઈટ, એટલે કે એમાં આપણે સમતલ કોણ અને ઘનકોણની વાત કરીશું. રાઈટ, તો આ બે તમારા હોમવર્કના ક્વેશ્ચન જે તમારે મને લખીને સબમિટ કરવાના છે. ઓકે, થેન્ક યુ.